નમસ્કાર જય હિન્દ વિદ્યાર્થી મિત્રો હું છું પાર્શ્વ મહેતા અને અભયમ અભયમ ઇન્સ્ટિટ્યૂટના ઈ ક્લાસ પર આપ સર્વેનું હું હાર્દિક સ્વાગત કરું છું આજે ફરીથી એકવાર કરંટ અફેર્સ બરાબર આપણે લાસ્ટ ટાઈમ ત્રણ દિવસનું કરંટ અફેર્સ જોયેલું એ પછી આજે આપણે ચાલુ કરીએ તો સોળ સત્તર અઢાર ઓગણીસ એ ચાર દિવસનું કરંટ અફેર્સ આવરી લેશું હવે કરંટ અફેર્સ અત્યારે શું કામ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે તલાટીની એક્ઝામ સાવ દરવાજે ઊભી છે બરાબર છે અને કરંટ અફેર્સ અત્યારે તમને બધા ક્લાર્કમાં જે રીતે અનુભવ થયેલો હોય એ રીતે અત્યારે કરંટ અફેર્સ ઉપર ઇમ્પોર્ટન્ટ આપવું જરૂરી છે તો ટાઈમ બગાડ્યા વગર ફટાફટ લેક્ચરની શરૂઆત કરીએ બરાબર છે ચલો સોળ એપ્રિલ બે હજાર ત્રેવીસના કરન્ટ અફેર્સથી આપણે શરૂ કરીશું તો પહેલું જ છે જ્યુસ મિશન જ્યુસ મિશન હમણાં બહુ બધી જગ્યાએ ચર્ચામાં હતું તમે ન્યૂઝપેપરમાં બી સાંભળ્યું હશે અને બધા મેસેજમાં બી આવતું હતું સ્ટેટસમાં બી આવતું હતું તો જ્યુસ મિશન એક તો શું છે તો એ કે ગુરુગ્રહ માટેનું મિશન છે કયા ગ્રહ માટેનું ગુરુગ્રહ માટેનું મિશન છે ગુરુ ગ્રહ માટે અચ્છા મેન મેઇન વસ્તુ એ છે કે આ કોના દ્વારા ઓર્ગેનાઇઝ કરાવવામાં આવ્યું કોના દ્વારા કરવામાં આવ્યું જો ઓપ્શનમાં ત્યારે એવું હશે કે નાસા હશે ઈસરો હશે બરાબર છે પણ ખાસ વસ્તુ બધા મિશન નાસા નથી કરતું બધા મિશન ઇસરો નથી કરતું આ કોના દ્વારા કરવામાં આવ્યું ભાઈ ઇ એસ એ ઈ એસ એટલે શું થાય યુરોપિયન યુરોપિયન સ્પેસ એજન્સી सउथाय भाई युरोपियन स्पेस एजेंसी એટલે હવે તમને એમ થશે સાહેબ જ્યુસ મિશન એટલે શું તો શું છે જ્યુસ મિશન એટલે Jupiter Jupiter IC Explorer Mission બરાબર છે આ જ્યુસ મિશન શું છે જ્યુપિટર આઈસી એક્સપ્લોર મિશન ગુરુગ્રહ માટેનો મિશન છે અને ગુરુગ્રહનો ગુરુગ્રહનો એક ઉપગ્રહ ગુરુગ્રહનો ઉપગ્રહ શું નામ છે એનો ગિનીમેડ ગિનીમેડ બરાબર છે આ ગીનીમેડ એનો એનો પણ અભ્યાસ કરશે પણ ગીનીમેડ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું કામ છે તો કરંટની સાથે જીકે બી આપણે કરવું પડે તો ગીનીમેડ એટલે ઇમ્પોર્ટન્ટ છે કે ગીનીમેડ છે એ સૌર મંડળનો સૌર મંડળનો સૌથી મોટો ઉપગ્રહ છે ભાઈ સૌથી મોટો ઉપગ્રહ છે ચલો આ જ્યુસ મિશન ક્લિયર થયું જ્યુસ મિશન એટલે શું છે તો કે ગુરુગ્રહોના અભ્યાસ માટે એક મિશન મોકલવામાં આવે છે બરાબર છે કોના દ્વારા ખાસ વસ્તુ એ છે તો કે યુરોપિયન સ્પેસ એજન્સી દ્વારા નહીં કે નાસા નહીં કે ઇસરો શું આવશે ઈ એસ એ યુરોપિયન સ્પેસ એજન્સી મોટાભાગના વિદ્યાર્થી મિત્રોને અહીંયા જ ભૂલ પડતી હોય છે કે નાસા ટીક કરીને આવે બરાબર જ્યુસ મિશન બારનું લાગે છે જ બારમાં એક નાસા એક જ હોય એવું નથી બરાબર છે ઈ એસ એ યુરોપિયન સ્પેસ એજન્સી દ્વારા જ્યુપિટર આઈસી એક્સપ્લોરર મિશન એનું ફૂલ ફોર્મ છે અને ગુરુગ્રહનો એક ઉપગ્રહ છે એટલે ગુરુગ્રહના ઉપગ્રહમાંથી એક ઉપગ્રહ કયો છે ગેનીમેડ અથવા તો ગેનીમેડ તમે કોઈપણ રીતે પ્રોનાઉન્સ કરી શકો છો તો એ ગેનીમેડ એનું એનું એક બીજું જીકે પ્રોસ્પેક્ટથી એક શું રીઝન હોઈ શકે એમ પૂછાવાલાયક તો એ કે સૌરમંડળનો સૌથી મોટો ઉપગ્રહ છે જેમ ચંદ્ર છે બરાબર છે તો ચંદ્ર પૃથ્વીનો ઉપગ્રહ છે એમ ગેનીમેડ છે એ ગુરુગ્રહનો ઉપગ્રહ છે બરાબર અને સૌરમંડળનો સૌથી મોટો ઉપગ્રહ છે આમ પૂછે સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ તો બી ગુરુ જ આવે અને સૌરમંડળનો સૌથી મોટો ઉપગ્રહ પૂછે તો બી ગુરુનો ઉપગ્રહ

કરેલી મેલેરિયાની રસી છે ભાઈ શું છે મેલેરિયા રસી છે કોના દ્વારા ઓક્સફોર્ડ યુનિવર્સિટી દ્વારા ખાસ ધ્યાન રાખજો જો આમાં ઓક્સફોર્ડ યુનિવર્સિટી શું કામ તો કે કે જો ઓપ્શનમાં એવું પૂછે ઓક્સફર્ડ છે કેમ્બ્રિજ છે સ્ટેનલી છે અથવા તો એમ પૂછી લે કે આઈસીએમઆર ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ પણ આપણને ગુજરાતની એક્ઝામમાં પૂછાય છે એટલે ભારતનું જો એવું જરૂરી નથી જેમ મેં તમને ઈ એસ કીધું એવી રીતે કોના દ્વારા ઓક્સફોર્ડ યુનિવર્સિટી દ્વારા આ વિકસિત કરાવેલી મેલેરિયાની રસી છે શેની ભાઈ મેલેરિયાની રસી છે બરાબર છે આ રસીનો ઉપયોગ કરનાર આ રસીનો ઉપયોગ કરનાર સૌપ્રથમ સૌપ્રથમ દેશની વાત કરીએ આપણે કોણે કયા આનો ઉપયોગ કર્યો તો એ આવશે ઘાના શું આવશે ભાઈ ઘાના ઘાના દેશે આ રસીનો સૌપ્રથમ ઉપયોગ કર્યો બરાબર છે શું નામ છે આર ટુ વન મેટ્રિક્સ એમ અચ્છા ચલો ઇન્ડિયામાં મેલેરિયા માટે કયું મિશન ચાલે છે તો એ કે મેરા મેરા મિશન ચાલે છે એ અંતર્ગત શું છે તો બે હજાર ત્રીસ સુધીમાં મેલેરિયા મુક્ત થઈ જવું જોઈએ આ લક્ષ્યાંક રાખ્યો છે આ શું છે આ લક્ષ્યાંક છે બરાબર છે લક્ષ્યાંક છે ભારતમાં બે હજાર ત્રીસ સુધી મેલેરિયા મેલેરિયા મુક્ત થઈ જવું જોઈએ ભારત અચ્છા ઓકે એની માટે કયું મિશન છે મેરા બરાબર છે મેરા નામનું મિશન ચાલે છે અચ્છા એની સિવાય ટીબી માટે શું છે તો કે ટીબી બે હજાર પચીસ સુધીમાં મુક્ત થઈ જવું જોઈએ અને ટીબી એની સિવાય શેની વાત છે એનિમિયા

તો એ કે આર ટુ વન મેટ્રિક્સ એમ આર ટુ વન મેટ્રિક્સ એમ પહેલી વસ્તુ એ છે કે કોના દ્વારા આ સંશોધિત કરાયેલી રસી છે ઓક્સફોર્ડ યુનિવર્સિટી દ્વારા સેને રિલેટેડ છે તો કે મેલેરિયા રોગ માટેની આ રસી છે ત્રીજી વસ્તુ આપણે શું ભણ્યા કે આ રસીનો ઉપયોગ કરનાર સૌ પ્રથમ દેશ કયો છે તો કે ઘાના છે એ પછી મેરા અભિયાન ચાલે છે મેરા અભિયાન ભારતમાં અને ભારતમાંથી મેલેરિયા દૂર કરવા મેલેરિયા મુક્ત ભારત બનાવવા માટે કયા વર્ષ સુધીનો લક્ષ્યાંક છે બે હજાર ત્રીસ સુધીમાં ટીબી મુક્ત ભારત બનાવવા માટે બે હજાર પચીસ સુધીમાં અને એનિમિયા મુક્ત ભારત બનાવવા માટે બે હજાર સુડતાલીસ આટલા લક્ષ્યાંકો રાખવામાં આવેલા છે ચલો ક્લિયર છે આટલી વસ્તુ ચલો વધી આગળ ચલો મુખ્યમંત્રી બરાબર છે એક હમણાં રિપોર્ટ બહાર પડાયો મુખ્યમંત્રી એટલે શું શું કયા મુખ્યમંત્રી તો એ એક રિપોર્ટ બહાર પડાયો એ રિપોર્ટ શું છે તો એ કે મુખ્યમંત્રીમાં કેવા સૌથી સૌથી ધનિક મુખ્યમંત્રી સૌથી ધનિક મુખ્યમંત્રી બરાબર સૌથી વધારે પૈસાદાર મુખ્યમંત્રી કોણ છે બરાબર છે તો એમાં પહેલો નંબર જે આવ્યો ને ફર્સ્ટ રેન્ક એ કોણ છે વાય એસ જગમોહન રેડ્ડી વાયસ જગમોહન રેડ્ડી આ દેશના સૌથી વધારે ધનિક મુખ્યમંત્રી છે ભાઈ દેશના સૌથી વધુ ધનિક બરાબર છે સૌથી વધુ ધનિક ચલો તો પહેલી જ વસ્તુ એ થાય કે દેશના સૌથી વધુ ધનિક છે તો આ કયા રાજ્યના છે તો એ કહે કે આંધ્ર પ્રદેશના ક્યાંના છે ભાઈ આંધ્રપ્રદેશના ચલો ઓકે અને બીજું આમાં શું આવે છે તો એ કહે કે સૌથી સૌથી ઓછા ધનિક ગરીબ તો ન કહેવાય કોઈ મુખ્યમંત્રી ગરીબ ન હોય ભાઈ પણ સૌથી ઓછા સૌથી ઓછા ધનવાન એ કોણ છે તો એ કે આપણા મમતા બેનર્જી કોણ છે ભાઈ મમતા બેનર્જી ચલો બરાબર ક્યાંના છે એ પશ્ચિમ બંગાળના છે અને તૃણમૂલ કોંગ્રેસ એની પાર્ટીનું નામ છે શું છે ભાઈ સૌથી ઓછા ધનિક ચલો ક્લિયર છે સૌથી વધુ ધનિક કે તો કોણ આવશે વાય એસ જગમોહન રેડ્ડી જે આંધ્રપ્રદેશના સીએમ છે અને સૌથી ઓછા ધનિક કે તો કોણ આવશે તો કે મમતા બેનર્જી જે પશ્ચિમ બંગાળના સીએમ છે ને તૃણમૂલ કોંગ્રેસ ટીએમસી એની પાર્ટીનું નામ છે ચલો ક્લિયર છે ઓકે વધી આગળ ચલો બિઝનેસ લીડર ઓફ ધ ડીકેડ બિઝનેસ લીડર ઓફ ધ ડિકેટ જો તમને આ પ્રશ્ન આવતા તમને ખ્યાલ આવી જાય કે આ કંઈક એવોર્ડને રિલેટેડ પ્રશ્ન છે કાંઈક અચિવમેન્ટ કે એવોર્ડને રિલેટેડ પ્રશ્ન છે ચલો તો કોણ એ આઈ એમ એ આઈ એમ એ દ્વારા એ આઈ એમ એ દ્વારા આ એક એવોર્ડ આપવામાં આવ્યો છે ઓલ ઇન્ડિયા મેનેજમેન્ટ એસોસિએશન શું નામ છે ભાઈ એનું ઓલ ઇન્ડિયા મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા એક એવોર્ડ આપવામાં આવ્યો છે અને એમાં શું કહે છે તો કે કે બિઝનેસ લીડર ઓફ ધ ડીકેડ બિઝનેસ લીડર ઓફ ધ ડીકેડ એમાં કોનું નામ પસંદ કરવામાં આવ્યું છે તો કે કુમાર મંગલમ બિરલા કુમાર મંગલમ બિરલા બરાબર એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી ખાસ ઉપયોગી એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી ખાસ ઉપયોગી બરાબર છે કુમાર મંગલમ બિરલા કુમાર મંગલમ બિરલાને શું મળ્યું છે તો કે બિઝનેસ લીડર ઓફ ધ ડીકેડ બિઝનેસ લીડર ઓફ ધ ડિકેટનો એવોર્ડ કોને મળ્યો છે કુમાર મંગલમ બિરલા વોનલાઇનમાં પૂછી શકે અને કોના દ્વારા રજૂ કરવામાં આવ્યું છે એ બરાબર છે ઓલ ઇન્ડિયા મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા આ બહાર પાડવામાં આવ્યું છે ચલો સર્વાધિક અપરાધિક દેશ સર્વે સારવાધિક અપરાધિક દેશ સર્વે શું કહેવા માંગે છે કે દેશ કયો દેશ એવો છે કે સૌથી વધારે અપરાધ થાય છે સૌથી વધારે ક્રાઇમ રેટ હાઈ હોય બરાબર છે ક્રિમિનલ રેશિયો એનો બહુ ઊંચો હોય સૌથી વધારે ત્યાં મારામારી કે હત્યા થતી હોય કે કાંઈ બીજી ઘટના બનતી હોય તો એવો દેશ કયો છે સર્વાધિક અપરાધિક દેશ સર્વે એમાં પહેલું જ તે એક તો પહેલી વસ્તુ થાય પૂછાય કે કોના દ્વારા બહાર પડાયો પહેલું જ વસ્તુ આ પૂછાય કોના દ્વારા બહાર પડાયો જો હવે તમને આવું તો પૂછશે જ તે કે ભાઈ એમાં કયો દેશ પ્રથમ ક્રમાંકે છે પણ હવે શું પૂછશે પહેલાં તો કોના દ્વારા બહાર પડાયો બરાબર છે તો કોના દ્વારા બહાર પડાયો તો કે વર્લ્ડ સ્ટેટિસ્ટિક્સ દ્વારા કોના દ્વારા ચલો અને આમાં પ્રથમ ક્રમાંક કોણ છે વેનુઝુએલા સૌથી વધુ અપરાધિક ચલો ઓકે અને ભારતનો આમાં ક્રમાંક કેટલામાં છે ભાઈ જો આ બધા રિપોર્ટ આવે તો સૌથી પહેલું કોણ છે એ તો બરાબર છે પણ ભારત કેટલામાં ક્રમાંકે છે એ ખાસ આપણને યાદ રહેવું જોઈએ તો ભારત કેટલામાં સેવન્ટી સેવન્થ કયા ક્રમાંક ઉપર છે સેવન્ટી સેવન્થ ક્રમાંક ઉપર છે ચલો આ શું થયું સર્વાધિક અપરાધિક દેશ સર્વે સર્વાધિક અપરાધિક દેશ સર્વે કોના દ્વારા બહાર પડાય છે તો કે વર્લ્ડ સ્ટેટિસ્ટિક્સ દ્વારા બહાર પડાય છે પ્રથમ ક્રમાંક કોનો છે ભાઈ તો પ્રથમ ક્રમાંક વેનુઝુએલાનો છે અને ભારત કયા ક્રમાંક ઉપર છે તો કે સેવન્ટી સેવન્થ ઉપર છે ચલો ઓકે વધી આગળ મહારાષ્ટ્ર એવોર્ડ શું છે ભાઈ મહારાષ્ટ્ર એવોર્ડ મહારાષ્ટ્ર એવોર્ડ એટલે આપણે કેમ ગુજરાત ગૌરવ એવોર્ડ ગુજરાત રત્ન એવોર્ડ આપતા હોય છે એ મહારાષ્ટ્ર દરેક રાજ્યના પોતપોતાના એવોર્ડ્સ હોય છે બરાબર છે તો મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડ આપે છે બરાબર છે અહીંયા શું નામ છે મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડ ચલો ક્લિયર છે તો કોને આપવામાં આવ્યું છે તો કે આ વખતે અપ્પા સાહેબ ધર્માધિકારી અપ્પા સાહેબ ધર્માધિકારી એને આપવામાં આવ્યું છે હવે તમને એમ લાગે સાહેબ ધર્માધિકારી આવું નામ તો સાંભળ્યું જ નથી બરાબર છે અપ્પા સાહેબ ધર્માધિકારી સાચું નામ નથી બરાબર છે એનું મૂળ નામ શું છે એનું મૂળ નામ શું છે તો કે એનું મૂળ નામ દત્તાત્રેય નારાયણ ધર્માધિકારી છે દત્તાત્રેય નારાયણ ધર્માધિકારી બરાબર છે તો મહારાષ્ટ્રમાં ઘણી બધી સમાજ સેવા અથવા તો મહારાષ્ટ્રને આગળ લઈ આવવામાં એના ગરીબોને આગળ લે માટે ઘણું બધું કાર્યને કરેલું બરાબર છે અપ્પા સાહેબ ધર્માધિકારી મૂળ નામ શું છે દત્તાત્રય નારાયણ ધર્મા ધર્માધિકારી બરાબર જો ખાસ એક્ઝામમાં ધર્માધિકારી ખાલી યાદ રાખશો તો ચારેય ઓપ્શન ધર્માધિકારીવાળા હશે તો તમને કન્ફ્યુઝન થશે બે નામ આપણે યાદ રાખશું અપ્પા સાહેબ ધર્માધિકારી એનું હુલામણું નામ છે અને એનું મૂળ નામ શું છે દત્તાત્રય નારાયણ ધર્માધિકારી ચલો ક્લિયર છે

આ બહુ ઇમ્પોર્ટન્ટ સવાલ છે ભાઈ કોના દ્વારા તો કે આરબીઆઈ દ્વારા બહાર પાડવામાં આવ્યું બરાબર છે ગ્રીન ફાઈનાન્સ ને પ્રોત્સાહન આપવા બરાબર છે અને એક જૂન બે હજાર બરાબર છે શું છે ગ્રીન ફાઇનાન્સ એટલે શું થાય તો એ કહે કે ગ્રીન ફાઇનાન્સ એટલે એવું થાય કોઈ કાર્ય જેમાંથી તમને રિન્યુએબલ એનર્જી મેળવવાના તમે સોર્સ તરીકે યુઝ કરો છો અથવા તો રિન્યુએબલ એનર્જીમાંથી વસ્તુ વિકસિત કરો છો જેમ કે કોઈ સોલાર કોઈ સોલાર ેબ બનાવી છે બરાબર છે સોલાર ફાર્મ બનાવ્યું છે અથવા તો કોઈ બીજી રિન્યુએબલ એનર્જી જેમાં ટર્બાઇનમાંથી તમને ઇલેક્ટ્રિસિટી મળે છે પવન ઊર્જાનો ઉપયોગ કરો છો તો આ બધા જે ગ્રીન ઇનિશિયેટિવ છે તો એની માટે તમારે કાંઈ બિઝનેસ શરૂ કરવો છે તો એની માટે કાંઈ પૈસા જરૂર છે તો ગ્રીન ફાઇનાન્સ એવી રીતે તમારી હેલ્પ કરશે બરાબર કોના દ્વારા આરબીઆઈ દ્વારા બહાર પડાયું છે અને એક જૂન બે હજાર ત્રેવીસથી આ લાગુ કરાયું છે ચલો વિયોનાર્ડ ધ વિંચી શું નામ છે ભાઈ લિયોનાર્ડ ધ વિંચી આ નામ કોઈ એવું નહીં હોય કે જેને નહીં સાંભળ્યું હોય લિયોનાર્ડ ધ વિંચી એક મહાન ચિત્રકાર એક મહાન ચિત્રકારના રૂપમાં આપણે લિયોનાર્ડ ધ વિંચીને ઓળખીએ છીએ બરાબર છે લિયોનાર્ડ ધ વિંચીએ શું છે પંદર એપ્રિલ પંદરસો ને એકોતેર શું છે પંદર એપ્રિલ પંદરસો એકોતેર એ શું છે એની જન્મ જયંતિ હતી જન્મ જયંતિ હતી ચલો બરાબર છે એનું એક ખાસ સૌથી ફેમસમાં ફેમસ કોઈ પેન્ટિંગ હોય તો કયું છે ભાઈ મોનાલિસા 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 સૌથી વધુ લોકપ્રિય ચલો ક્લિયર છે ભાઈ સૌથી વધુ લોકપ્રિય કયું છે મોનાલિસા છે અચ્છા રાજસ્થાનનું

પંદર એપ્રિલ પંદરસો ને એકોતેરમાં એનો જન્મ થાય છે મોનાલિસા સૌથી એનો લોકપ્રિય અને ફેમસ એનું પેઇન્ટિંગ છે અને જો ભારતના મોનાલિસાની ઉપાધિ કોઈને આપવામાં આવી હોય તો શું છે બનીઠની પેઇન્ટિંગ શું છે બનીઠંની પેન્ટિંગ આ બની ઠંડી પેન્ટિંગ ક્યાંનું છે ભાઈ તો કે બનીઠંની પેઇન્ટિંગ રાજસ્થાનનું છે બરાબર છે આપણે આગળ જોશું કે રાજસ્થાનમાં ઘણા બધા પેઇન્ટિંગ્સ તમે વારસામાં જોયું હશે કે રાજસ્થાનમાં ઘણા બધા કાચ ચિત્રો છે પિછવાય છે આ બધું દર્શાવવામાં આવે છે એમાં એક બની પેઇન્ટિંગ છે જે શું છે ભારતનું મોનાલિસા ઉપાધિ મળેલી છે ચલો વધી જી ટી સ્પેસ ઇકોનોમી લીડર્સ સમિટ શું છે ભાઈ જી ટ્વેન્ટી સ્પેસ ઇકોનોમી લીડર સમિટ તમને બધાને ખબર છે કે ભારત આ વખતે જી ટ્વેન્ટીનું નેતૃત્વ કરી રહ્યું છે આ વખતે ભારતમાં બે વસ્તુ છે ભાઈ જોજો કોઈ પણ સરકારી ગેજેટ અત્યારે આવશે ને તેની ઉપર બે વસ્તુ લખેલી આવશે એક તો સેવન્ટી ફાઈવ ઇયર્સ આઝાદી કા અમૃત મહોત્સવ અને જી ટ્વેન્ટી બરાબર જી ટ્વેન્ટી એક બહુ ઇમ્પોર્ટન્ટ એવી સમિટ છે અને એનું નેતૃત્વ અધ્યક્ષતા વખતે કોણ કરી રહ્યું છે ભાઈ ભારત કરી રહ્યું છે એટલે જી ટ્વેન્ટીમાંથી ક્વેશ્ચન આવા એક હન્ડ્રેડ એન્ડ ટેન પર્સન્ટ શ્યોર છે બરાબર કન્ફર્મ છે તો કયા કયા ક્વેશ્ચન એમાંથી જી ટ્વેન્ટી પરથી આવી શકીએ બરાબર છે તો અત્યારે એક છે સવાલ જી ટ્વેન્ટી સ્પેસ ઇકોનોમિક્સ લીડર્સ સમિટ કે આ બધી અલગ અલગ સમિટ ભરાય છે તો એ કઈ જગ્યાએ યોજાય છે તો જી ટ્વેન્ટી સ્પેસ ઇકોનોમી લીડર્સ સમિટ કઈ જગ્યાએ ભરાણી છે તો એ કે પહેલાં તો કહે કે મેઘાલય ખાતે ભરાણી છે મેઘાલય ખાતે જોજો સમજો ભાઈ મેઘાલય ખાતે ભરાણી છે ચલો અચ્છા હવે મેઘાલયની આપણે વાત કરીએ તો મેઘાલયમાં કોઈ એવા પોઈન્ટ તમને ધ્યાનમાં છે કે જે કરંટમાં ચર્ચામાં હોય ને એક્ઝામમાં પૂછાઈ શકે ભાઈ મેઘાલયમાંથી કાંઈ કરંટ હમણાં બન્યું હોય એવું બરાબર છેલ્લા દસ બાર દિવસમાં પંદર દિવસમાં બન્યું હોય એવું તો એ કે હા મેઘાલયમાંથી શું છે તો એ કે પ્રતિ પ્રતિકૃષિ સરેરાશ આવક એમાં મેઘાલય પ્રથમ ક્રમાંકે છે શું છે ભાઈ મેઘાલય છે એ ફર્સ્ટ પ્રથમ ક્રમાંકે આવ્યું છે એમાં પ્રતિકૃષિ સરેરાશ આવકમાં મેઘાલય પ્રથમ ક્રમાંકે છે અચ્છા બીજું એક વાંગલા ઉત્સવ વાંગલા ઉત્સવ ક્યાં ઉજવવામાં આવે છે મેઘાલય ખાતે હમણાં જ ઉજવાણો ભાઈ કરંટમાં જ મેઘાલય ખાતે ત્રીજું બરાબર છે એશિયાનું પ્રથમ એશિયાનું પ્રથમ

સમિટ ચલો બરાબર છે તો જી ટ્વેન્ટી સ્પેસ ઇકોનોમી લીડર સબમિટ એક થઈ મેઘાલયમાં બીજું મેઘાલયમાં શું થયું તો એક કે મેઘાલયમાં બીજું પ્રતિકૃષિ સરેરાશ આવકમાં મેઘાલય પ્રથમ ક્રમાંકે રહ્યું ત્રીજું શું થયું વાંગલા ઉત્સવ ઉજવવામાં આવ્યું અને ચોથું શું થયું તો કે એશિયાનું સૌ પ્રથમ ડ્રોન ડિલિવરી સ્ટેશન ક્યાં આગળ મેઘાલય ખાતે બનવામાં આવ્યું છે ક્યાં આગળ એશિયાનું સૌ પ્રથમ ડ્રોન ડિલિવરી સ્ટેશન ક્યાં આગળ મેઘાલય ખાતે બનાવવામાં આવ્યું છે તો આટલી વસ્તુ મેઘાલયમાંથી થઈ જી ટ્વેન્ટી સ્પેસ ઇકોનોમિક લીડર સમિટ અને મેઘાલય હવે મેઘાલયમાંથી કાંઈ પણ આ ત્રણમાંથી ક્વેશ્ચન આવે તો મેઘાલય આપણને ખબર હોવી જ જોઈએ કે એશિયાનું પ્રથમ ડ્રોન ડિલિવરી હબ સ્ટેશન ક્યાં છે તો મેઘાલય ખાતે જ વાંગલા ઉત્સવ ઉત્સવ ખાસ પૂછી નાખે છે તહેવારો જે બહારના રાજ્યના છે ફોન બિલ તમે સાંભળ્યું હશે બરાબર છે તો આ બધા ઉત્સવ અવારનવાર પૂછી લે છે તો વાંગલા ઉત્સવ ક્યાંનું છે ભાઈ મેઘાલયનું છે પ્રતિકૃષિ સરેરાશ આવકમાં સૌથી પ્રથમ ક્રમાંકે કોણ રહ્યું ભાઈ મેઘાલય રહ્યું છે જો આ બધા ક્વેશ્ચન આવડવા જોઈએ આપણને અને અત્યારે અત્યારે આપણે યાદ રાખીને જવાનું છે ભાઈ પછી આની માટે અલગથી ટાઈમ નથી દેવાનો એકવાર આપણે જોઈએ એટલે આપણે એવું લાગે તો નોટમાં એક માર્ક કરતા રહેશું અથવા લાઈટ રાઈટ ડાઉન કરતા રહેશું અને આ યાદ રાખવાની ટ્રાય કરશું બરાબર જ્યારે હવે મેઘાલય આવે ત્યારે આ ચાર વસ્તુ આપણને યાદ આવી જ જોઈએ

બિહારના હતા ચલો ક્લિયર છે ભાઈ બિહારના સોળ એપ્રિલ દિવસ છે એનો શું છે સોળ એપ્રિલ એનો જન્મ દિવસ છે એના પછી બંધારણ બરાબર છે બંધારણનું સુશોભન પછી વાત કરીએ તો ભારત રત્ન અને શ્રી આ ત્રણેયનું ડિઝાઇન આ ત્રણેયની ડિઝાઇન કોણે કરેલી હતી ભાઈ આ ત્રણેયની ડિઝાઇન નંદલાલ બોઝે કરેલી હતી શેની શેની બંધારણનું સુશોભન ભારત રત્ન અને પદ્મશ્રી આજે એવોર્ડ અપાય છે ભારત રત્ન બરાબર છે પદ્મશ્રી એવોર્ડ તો એનું સુશોભન આ એનું પેઇન્ટિંગ એનું ડ્રોઈંગ કેવી રીતે રાખવું એ કઈ રીતે બનાવવું એ કોણે કરેલું હતું નંદલાલ બોઝે કરેલું હતું બરાબર છે અને બિહારના વતને હતા સોળ એપ્રિલના દિવસે એનો જન્મદિવસ ઉજવાય છે અને ઓગણીસો ચોપનમાં ઓગણીસો ચોપનમાં એને પદ્મ ઓગણીસો ચોપનમાં એને પદ્મભૂષણ પ્રાપ્ત થાય છે ત્યારે ઓગણીસો ને ચોપનમાં એટલે નંદલાલ બોઝમાંથી આપણે કેટલી વસ્તુ યાદ રાખવાની છે કે તો બિહારના વતની હતા બીજી વસ્તુ શું છે તો એ કે બંધારણનું પછી ભારત રત્નનું અને પદ્મશ્રી આ ત્રણેયનું ડિઝાઇન અથવા સુશોભન કોણે કરેલું છે તો એ કહે કે નંદલાલ બોઝે કરેલું છે એના પછી સોળ એપ્રિલ એનો જન્મદિવસ છે સોળ એપ્રિલ અને એના પછીની વસ્તુ આપણે યાદ કરીએ તો ઓગણીસો ને ચોપનમાં ઓગણીસો ને ચોપનમાં એને પદ્મભૂષણ જોજો ખાસ યાદ રાખજો પદ્મશ્રી નથી પદ્મશ્રીની એને ડિઝાઇન કરી દીધી ભારત રત્નને એને ડિઝાઇન કરી હતી પણ એને મળ્યું છે કયું પદ્મભૂષણ મળ્યું છે વિભૂષણ પણ નહીં પદ્મભૂષણ મળેલું છે ચલો તો આ એક નાનું એવું કન્ફ્યુઝન છે એ ક્લિયર કરજો એમાં માર્ક ન જોવો જોઈએ ચલો ગુજરાતના પ્રદૂષિત શહેરો ચલો ગુજરાતના સૌથી વધારે પ્રદૂષિત શહેરો એનો એક રિપોર્ટ આવ્યો હતો બરાબર ગુજરાતનો સૌથી પ્રદૂષિત શહેરો એનો એક રિપોર્ટ આવેલો હતો એ રિપોર્ટ આપણને ખબર છે કે ગુજરાત સરકારનું એક બોર્ડ કામ કરે છે શું નામ છે એનું જીપીસીબી ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બ્યુરો ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બ્યુરો અને આમાં પ્રથમ ક્રમાંકે સૌથી વધુ પ્રદૂષિત સૌથી વધુ પ્રદૂષિતમાં પ્રથમ ક્રમાંકે શું કોણ છે અમદાવાદ અમદાવાદનું શું ભાઈ વટવા ગામ શું છે અમદાવાદનું વટવા પ્રથમ ક્રમાંકે છે ભાઈ અમદાવાદનું વટવા પ્રથમ ક્રમાંકે છે પછી બીજું શું છે તો એક કે બીજું અમદાવાદ શહેર છે અમદાવાદ શહેર છે ત્રીજા ક્રમાંકે કયું છે ત્રીજા ક્રમાંકે તો એક કે ત્રીજા ક્રમાંકે અંકલેશ્વર છે શું છે ભાઈ અંકલેશ્વર તમને બધાને ખબર છે કે આખી ઓ ઇન્ડસ્ટ્રી છે ઇન્ડસ્ટ્રી એરિયા છે અને ચોથા નંબર શું આવે આપણું સૌરાષ્ટ્રનું રાજકોટ શું આવશે સૌરાષ્ટ્રનું રાજકોટ આવશે ચાલો ક્લિયર છે તો આ રિપોર્ટ પ્રમાણે સૌથી પ્રથમ ક્રમાંક કયો આવે છે પ્રથમ ક્રમાંક અમદાવાદ શહેર પણ અમદાવાદ શહેરનું કયું ગામ વટવા અમદાવાદ શહેર વટવા એ પ્રથમ ક્રમાંક આવે બીજું અમદાવાદ શહેર આવે છે જેમાં બાકીનો બધો એનો અર્બન એરિયા આવી ગયો ત્રીજા ક્રમાંકે અંકલેશ્વર આવે છે અને ચોથા ક્રમાંકે આપણું સૌરાષ્ટ્રનું રાજકોટ આવે છે બરાબર છે તો ખાસ વસ્તુ યાદ રાખશું કે ગુજરાતના સૌથી પ્રદૂષિત શહેરમાં અમદાવાદ વટવા પ્રથમ ક્રમાંકે અમદાવાદ શહેર બીજા ક્રમાંકે અંકલેશ્વર ત્રીજા ક્રમાંકે અને રાજકોટ ચોથા ક્રમાંકે સ્થિત છે ચલો વધી આગળ દેશની પ્રથમ થ્રીડી પ્રિન્ટિંગ ઓફિસ દેશની પ્રથમ થ્રીડી પ્રિન્ટિંગ ઓફિસ તમને હમણાં બધાને ખબર હતું થ્રીડી પ્રિન્ટેડ ઘર બનાવવામાં આવ્યું હતું તો હવે દેશની થ્રીડી પ્રિન્ટિંગ ઓફિસ ક્યાં બનાવવામાં આવી છે ભાઈ બેંગ્લોર ખાતે બનાવવામાં આવી છે બેંગ્લોર ખાતે બનાવવામાં આવી છે બરાબર છે બેંગ્લોર ખાતે બનાવાય છે અને આનાથી શું થાય થ્રીડી પ્રિન્ટિંગથી થ્રી પ્રિન્ટિંગથી કોસ્ટ છે જે કોસ્ટ બરાબર એ ચાલીસથી પચાસ ટકા જેટલી ડાઉન આવે છે ચાલીસથી પચાસ ટકા ઓછી આવે બરાબર છે એટલે થ્રીડી પ્રિન્ટિંગ અત્યારે એક જમાનો છે બરાબર છે અત્યારે એક મોડન એરા તરીકે એને ડેવલપ કરી શકાય થ્રીડી પ્રિન્ટિંગને અને થ્રી પ્રિન્ટિંગનો જમાનો બહાર તો છે જ તે પણ ઇન્ડિયામાં ધીમે ધીમે ડેવલપ થઈ રહ્યો છે તો શું છે થ્રીડી પ્રિન્ટિંગ બરાબર છે ચલો બિઝનેસ ક્લાઇમેટ રેન્કિંગ શું છે બિઝનેસ ક્લાઇમેટ રેન્કિંગ બિઝનેસ ક્લાઇમેટ રેન્કિંગ એટલે શું થાય તો એ કે કયો કયો દેશ એવો છે કે એમાં બિઝનેસ કરવું બિઝનેસ કરવું સરળ છે ક્લાઇમેટ એટલે શું થાય કે એને બિઝનેસ કરવા માટેનું વાતાવરણ બરાબર છે કે જલ્દીથી અપ્રુવલ મળે છે ઇલેક્ટ્રિસિટી પ્રોપર છે લેબર પ્રોપર મળી જાય છે કે નહીં તો બિઝનેસ ક્લાઇમેટ રેન્કિંગ કોના દ્વારા આપ લોન્ચ કરાયો ફરીથી એકવાર કોના દ્વારા તો એ કે ઇકોનોમિક ઇન્ટેલિજન્સ યુનિટ શું છે ઇકોનોમી ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા બહાર ચલો ઇકોનોમી ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા બહાર પડાયો છે બરાબર છે અને આમાં પ્રથમ ક્રમાંક કયો એવો દેશ છે કે જેમાં બિઝનેસ કરવું સૌથી ઇઝી છે ભાઈ બરાબર છે સૌથી શ્રેષ્ઠ વાતાવરણ છે શ્રેષ્ઠ વાતાવરણમાં પ્રથમ ક્રમાંક કયો આવે છે તો કે પ્રથમ ક્રમાંક આવે છે સિંગાપુર કયો ભાઈ સિંગાપુર બરાબર છે સિંગાપુર અને ભારતનો ક્રમાંક બે હજાર ત્રેવીસમાં કેટલા છે ભારતનો વીસમો ટ્વેન્ટીયથ વિશ્વ ક્રમાંક છે ચલો ક્લિયર છે ભાઈ સૌથી વધારે સારામાં સારું બિઝનેસ ક્લાઇમેટ હોય તો ક્યાં છે સિંગાપુરમાં છે અને ભારતનો ક્રમાંક કેટલા છે વીસમો છે એ સિવાય કે આ ક્લાઇમેટ રેન્કિંગ છે એ કોના દ્વારા બહાર પાડવામાં આવે છે તો કે કે ઇકોનોમિક ઇન્ટેલિજન્સ યુનિટ સોભાઈ ઇકોનોમિક ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા બહાર પાડવામાં આવે છે જો આ લેક્ચર પોતે ને પછી ચારે ચાર દિવસનો આપણે ક્વીઝ જેવું આયોજન કર્યું છે બરાબર છે જેમાં એમસીક્યુ હશે ને તમે એને આન્સર આપી શકશો જે આ લેક્ચરમાં ભણાયું તે રિવિઝન રૂપે બરાબર છે તો ખાસ એક એક વસ્તુ માઇક્રો વસ્તુ છે ને જે નાની નાની વસ્તુ એ ઓબ્ઝર્વ કરતા જજો બરાબર કારણ કે એક્ઝામમાં ક્વેશ્ચન કેવી રીતે બને છે ને એ આપણે પાછળ હમણાં જોશું ચલો ચીન ચીનની વાત કરીએ ભાઈ ચીનની જેટલી વાત કરીએ એટલી ઓછી પણ ચીન શું કરવાનું છે ભાઈ ચીન નવું કરવાનું છે આપણે ચીનને એક વસ્તુમાં તો આપણે પાછળ પાડી દીધા વસ્તીમાં બરાબર છે તો હવે ચીન એક નવું કામ કરવા જઈ રહ્યું છે બે હજાર અઠ્યાવીસ સુધીમાં ચીન શું કે છે બે હજાર અઠયાવીસ સુધીમાં એ લોકો ચંદ્ર ઉપર પરમાણુ ન્યુક્લિયર જેને કહેવાય ને કે પરમાણુ ઉર્જા મથક સ્થાપવા જઈ રહ્યું છે ક્યારે બે હજાર અઠ્યાવીસ સુધીમાં ચંદ્ર પર પરમાણુ ઊર્જા મથક સ્થાપવા જઈ રહ્યું છે કોણ ભાઈ ચીન ટોક ઓફ ધ ટાઉન હો ભાઈ એક્ઝામમાં પૂછાવાની પૂરેપૂરી સંભાવના કે કયો દેશ ચંદ્ર ઉપર પરમાણુ ઉર્જા મથક બનાવવાનું વિચાર કરી રહી છે અથવા તો યોજના ઘડી રહી છે તો શું આવશે ભાઈ ચીન આવશે શું આવશે ચીન આવશે બરાબર છે બે હજાર અઠ્યાવીસ સુધીમાં ચંદ્ર ઉપર પરમાણુ ઉર્જા મથક સ્થાપવાનું છે આઠ તબક્કામાં કાર્ય કરશે આઠ તબક્કામાં કાર્ય શું છે ભાઈ આઠ તબક્કામાં એ કાર્ય કરશે બરાબર છે અને ચંદ્રથી પૃથ્વી ચંદ્રથી પૃથ્વી એ વચ્ચે કેટલું ડિસ્ટન્સ છે તો એ કે ત્રણ લાખ ચોર્યાસી હજાર ત્રણ લાખ ચોર્યાસી હજાર ચારસો કિલોમીટર આ યાદ રાખવાની જરૂર નથી પણ ખાલી એક રેફરન્સ માટે બરાબર છે ચલો ઓકે ક્લિયર છે ચલો ઓકે વધી આગળ ચલો ડીઆરડીઓ દ્વારા ઉત્કૃષ્ટતા કેન્દ્ર શું છે ભાઈ ડીઆરડીઓ દ્વારા ઉત્કૃષ્ટતા કેન્દ્ર ક્યાં બન્યું છે ઉત્કૃષ્ટતા કેન્દ્ર ડીઆરડીઓ દ્વારા પહેલાં તો ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન ડીઆરડીઓ એટલે શું થાય ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન અત્યારના એના હેડ કોણ છે ભાઈ અત્યારના એના ચેરમેન કોણ છે સમીર કામત કોણ છે સમીર કામત એના અધ્યક્ષ છે કેન્દ્ર કઈ જગ્યા સ્થપાશે ભાઈ ક્યાં કઈ જગ્યા સ્થપાશે તો એ કે આઈ આઈ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી હૈદરાબાદ ખાતે હૈદરાબાદ ખાતે સ્થપાશે જો દર વખતે એક્ઝામમાં છે ને એક આઈઆઈટી આઈઆઈએમ આઈઆઈએસસી બેંગલોર આઈઆઈએસસી મદ્રાસ આ બધામાંથી ક્વેશ્ચન વારંવાર આવતા જાય છે શું શોધ કરી આ શું કામ ચર્ચામાં હતો અને ત્યારે એટલું આપણી વચ્ચે કન્ફ્યુઝન થઈ જાય છે ને કે આઈઆઈટી હૈદરાબાદ હોય આઈઆઈટી મુંબઈ હોય આઈઆઈટી રૂડકી હોય આઈઆઈટી ખડગપુર હોય પણ એમાંથી સાચું શું છે ને આપણને ન ખબર હોય બરાબર છે તો આજે તાજેતરમાં જે જે વસ્તુ આઈઆઈટીમાંથી વયની છે બરાબર છે તો એનું એક આપણે ચર્ચા કરી લઈએ બરાબર છે એક તો પહેલાં આઈઆઈટી મુંબઈ આઈઆઈટી મુંબઈ સુબયનું છે ટચલેસ ફિંગરપ્રિન્ટ સિસ્ટમ અને એને કોની જોડે કરાર કર્યો છે યુ આઈડીએ યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે આ જે આધાર કાર્ડ છે બરાબર છે એની સાથે કરાર યુ સાથે કરાર કર્યો છે બરાબર છે ફિંગરપ્રિન્ટ એટલે બાયોમેટ્રિકની વાત છે બાયોમેટ્રિક ચલો ક્લિયર છે ઓકે એના પછી શું છે તો એ કે દૂધમાંથી દૂધમાં ભેળસેળ શોધવા માટેનું સાધન કોને વિકસિત કર્યું છે ભાઈ કોને વિકસિત કર્યું છે તો એ કે કે આઈઆઈટી મદ્રાસ છે આઈઆઈટી મદ્રાસ ચલો ક્લિયર છે એક જીવાણુની ની શોધ કરી છે જીવાણુની શોધ બરાબર છે આઈટીઆર ડબલ ઝીરો શું નામ છે ભાઈ ડબલ ઝીરો સિક્સ થ્રી ચલો બરાબર છે તો આઈઆઈટીઆર ડબલ ઝીરો સિક્સ થ્રી એ પછી છે આઈઆઈટી કાનપુર આઈઆઈટી કાનપુરે શું કર્યું છે તો એ કે રિલાયન્સ રિલાયન્સ લાઈફ સાયન્સને રિલાયન્સ લાઈફ સાયન્સને જીન થેરાપી ટેકનોલોજી જીન થેરાપી ટેકનોલોજી માટે લાઇસન્સ પ્રદાન કર્યું છે લાઇસન્સ આપ્યું છે ચલો ક્લિયર છે જો આટલી વસ્તુ છે ડીઆરડીઓ એનું ઉત્કૃષ્ટ કેન્દ્ર ક્યાં સ્થાપ્યું છે આઈઆઈટી હૈદરાબાદ ખાતે એ પહેલાં ડીઆરડીઓના ચેરમેન કોણ છે તો એક એક સમીર કામત છે એ પછી આઈઆઈટી મુંબઈએ શું કર્યું છે તો એક એક આઈઆઈટી મુંબઈએ ટચલેસ બાયોમેટ્રિક સિસ્ટમ બરાબર એ વિકસાવી છે અને એ કોની જોડે કરાર કર્યા છે તો એ કે યુ યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે આધાર કાર્ડ જોડે આપણે આધાર કાર્ડ જો જે સિસ્ટમ છે એની જોડે કરાર કર્યા છે એ પછી આપણે વાત કરીએ તો કે દૂધમાં ભેળસેળ શોધવા માટે સાધન કોણે બનાવ્યું છે આઈઆઈટી મદ્રાસે બનાવ્યું છે અને એ પછી આપણે વાત કરીએ તો આઈઆઈટી કાનપુરે શું કર્યું છે તો કે રિલાયન્સને રિલાયન્સ રિલાયન્સનું શું છે તો કે રિલાયન્સ લાઈફ સાયન્સને જીન થેરાપી ટેકનોલોજી જીન જીનોમેટિક જે જીનોમેટિક ઉપર આખું વિજ્ઞાન છે બરાબર એ જીન થેરાપી ટેકનોલોજી એની માટે એને લાયસન્સ આપી દીધું છે બરાબર લાયસન્સ પ્રદાન કર્યું છે કોણે કર્યું છે આઈઆઈટી કાનપુરે કર્યું છે કોણે આઈઆઈટી કાનપુરે તો આટલી વસ્તુ અત્યારે આઈઆઈટી ચર્ચામાં છે અને જીવાણુરોધી એક વસ્તુ બનાવી છે જીવાણુરોધી બરાબર છે એનું નામ શું છે આઈઆઈટીઆર ડબલ ઝીરો સિક્સ થ્રી ચલો ક્લિયર છે તો આ વસ્તુ થઈ ડીઆરડીઓ અને આઈઆઈટી ચલો વધી આગળ હવે વાત કરીએ આપણે અઢાર એપ્રિલજી તમને એમ થશે કે સાહેબ તમે કરંટ ભણાવો છો કે ઇતિહાસ ભણાવો છો સર વાઘજી ઠાકોર બીજા અત્યારે ક્યાંથી આવી ગયા બરાબર છે તો સર વાઘજી ઠાકોર બીજા અત્યારે શું કામ આવ્યા તો કે એની પાછળનું કારણ છે બરાબર છે એક તો મોરબી પેલા તો એનું જોઈ લઈએ મોરબી શું કહેવાય સૌરાષ્ટ્રનું પેરિસ સૌરાષ્ટ્રનું પેરિસ બરાબર બરાબર છે મોરબી સૌરાષ્ટ્રનું પેરિસ કહેવાય અને બીજું આને શું વાઘજી ઠાકોર બીજાને વાઘજી ઠાકોર બીજા કાઠિયાવાડના વાઘ કાઠિયાવાડના વાઘ એની ઉપાધિ મળેલી હતી મોરબી એટલે સૌરાષ્ટ્રનું પહેરીસ ને ત્યાંના રાજા હતા ત્યાંના શાસક હતા બરાબર છે એટલે મેં તમને મોરબીની વાત કરી બરાબર છે એને મચ્છુ ખાતે શું કર્યું હતું તો એ કે મચ્છુ ખાતે મચ્છુ નદી પાસે નજરબાગ પેલેસ બનાવ્યું હતું એક્ઝામમાં વારંવાર પૂછાઈ જાય છે નજરબાગ પેલેસ નજરબાગ પેલેસ ક્યાં છે ભાઈ તો એ કે મોરબીમાં છે બરાબર છે અને ત્યાં નજરબાગ પેલેસ પાસે અને ઝૂલતા પુલનું નિર્માણ કરી આવ્યું હતું ઝૂલતા પુલનું હવે મોરબી આવે ને ઝૂલતો એટલે આપણને બધાની ઘટના યાદ આવે બરાબર છે ઝૂલતા પુલનું નિર્માણ કોણે કરાવ્યું હતું વાઘજી ઠાકોર વાઘજી ઠાકોર બીજાએ કરાવ્યું હતું બરાબર છે પત્ની કોણ હતા પત્ની મણીબા પત્ની મણીબા ની યાદમાં પત્ની મણિબાની યાદમાં શું બનાવ્યું હતું મણિ મંદિર મણિ મંદિર બંધાવેલું બરાબર છે અને એને શું કહેવાતું હતું આ મણિ મંદિરને તો એ કે ગુજરાતનો તાજમહેલ ગુજરાતનો તાજમહેલ ચલો ક્લિયર છે તો આ વાત થઈ વાઘજી ઠાકોર બીજાના મોરબી સૌરાષ્ટ્રનો પેરિસ એના શાસક હતા વાઘજી ઠાકોર બીજા કાઠિયાવાડના વાઘ તરીકે ઓળખાતા હતા મચ્છુ નદી પાસે નજરબાગ પેલેસ બંધાયો હતો અને એની ઉપર એક ઝૂલતો પુલ હમણાં તમને જે પુલની ઘટના બની મોરબીમાં તમને બધાને ખ્યાલ છે તે અને એ પછી પત્ની મણિબાની યાદમાં મણિમંદિર મંદિર બંધાવેલું અને ગુજરાતના તાજમહેલ તરીકે હાલમાં ઓળખાય છે ચલો એ વાત થઈ એશિયન કુસ્તી ચેમ્પિયનશિપ બે હજાર ત્રેવીસ શું છે ભાઈ એશિયન કુસ્તી ચેમ્પિયનશિપ બે હજાર ત્રેવીસમાં ચલો તો એશિયન કુસ્તી ચેમ્પિયનશિપ બે હજાર ત્રેવીસની જ કેટલામી છત્રીસમી આવૃત્તિ છત્રીસમી આવૃત્તિ બરાબર યોજાવાની છે સ્થળ શું છે ભાઈ મેઇન વસ્તુ શું છે તો કહે કે સ્થળ છે હવે એશિયન છે બરાબર છે એશિયન છે એટલે એશિયાનું જ કોઈ પ્લેસ હશે એશિયનનું જ કોઈ પ્લેસ હશે એટલે શું છે કઝાકિસ્તાન કઈ જગ્યાએ કઝાકિસ્તાન કઝાકિસ્તાન દેશનું નામ છે પણ કઝાકિસ્તાનમાં ક્યાં આગળ અસ્તાના ખાતે ક્યાં આગળ ભાઈ અસ્તાના ખાતે આ યોજાવાનું છે અને યોજાવાયું બરાબર અને પ્રથમ ક્રમાંકે કોણ આવ્યું આમાં પ્રથમ ક્રમાંકે તો એ કહે કે ભાઈ પ્રથમ ક્રમાંકે તો ઘરના ભુવાન ઘરના ડાકલા જોઈને કોણ આવ્યું ભાઈ કઝાકિસ્તાન પ્રથમ ક્રમાંકે આવ્યું બરાબર અને ભારત કેટલામાં ક્રમાંકે આવ્યું એ કે ભારત સાતમા ક્રમાંકે આવ્યું સેવન્થ પોઝિશન ઉપર આવ્યું આમાં શું મળ્યું છે તો એ કે વન પ્લસ વન પ્લસ થ્રી પ્લસ ટેન એટલે શું છે એક ગોલ્ડ ત્રણ સિલ્વર ને દસ બ્રોન્ઝ એમ ચૌદ મેડલ મળ્યા છે આપણને ચૌદ મેડલ મળ્યા છે બરાબર પણ મેડલ યાદ રાખવાની જરૂર નથી મેઈન વસ્તુ શું છે તો કે એશિયન કુસ્તી ચેમ્પિયનશિપ બે હજાર ત્રેવીસ કઈ જગ્યાએનું આયોજન થયું એશિયન કુસ્તી ચેમ્પિયનશિપ બે હજાર ત્રેવીસનું આયોજન તો કે એશિયન કુસ્તી ચેમ્પિયનશિપ આનું આયોજન કઝાકિસ્તાન ખાતે થયું કઝાકિસ્તાનના અસ્સાના ખાતે થયું છત્રીસમી આવૃત્તિ હતી કઝાકિસ્તાન પોતે જ જે હોમટાઉન છે એનું બરાબર એ પ્રથમ કે આવે છે અને ભારતનો ક્રમાંક કેટલામો છે ભાઈ ભારતનો ક્રમાંક સાતમો છે વન એક ગોલ્ડ મેડલ ત્રણ સિલ્વર મેડલ બ્રોન્ઝ મેડલ મેડલ સાથે ઇન્ડિયાએ મેળવ્યા છે છે તો આ વાત એશિયન કુસ્તી ચેમ્પિયનશિપ કઝાકિસ્તાન ખાતે ખાસ યાદ આપણે અને ભારતનો ભારતનો ક્રમાંક ચલો એ પછી રાષ્ટ્રીય તમિલ સંગમ રાષ્ટ્રીય તમિલ સંગમ બરાબર છે તો રાષ્ટ્રીય તમિલ સંગમ નું આયોજન કઈ જગ્યા થયું ભાઈ ગુજરાત ખાતે આયોજન થયું હવે તમને એમ થાય સાહેબ રાષ્ટ્રીય તમિલની વાત છે તમિલ સંગમ તો તમિલને ગુજરાતને શું લેવા દેવા બરાબર છે તો બી હા ભાઈ ગુજરાત ખાતે થયું ગુજરાતમાં કઈ જગ્યાએ ભાઈ સોમનાથ ખાતે થયું કઈ જગ્યાએ સોમનાથ ખાતે થયું શું છે આ એક સાંસ્કૃતિક પ્રોગ્રામ છે સાંસ્કૃતિક પ્રોગ્રામ છે બરાબર છે ઉદ્ઘાટક કોણ હતા ભાઈ એના ઉદ્ઘાટક તો કે રાજનાથ સિંઘ આપણા હોમ મિનિસ્ટર અરે આ આપણા ડિફેન્સ મિનિસ્ટર બરાબર રાજનાથ સિંહે આનું ઉદ્ઘાટન કર્યું અને સમાપન કોણે કર્યું તો એ કહે કે ખુદ ગબ્બર પીએમ મોદી દ્વારા બરાબર છે આનું સમાપન પીએમ મોદી દ્વારા કરાયું છે બરાબર છે અચ્છા હવે ગુજરાતની વાત આવી તો ગુજરાતમાં જાણવા જેવું અત્યારે શું છે તો એ કહે કે મેન વસ્તુ શું છે તો એ કે ગીર છે ગીર એને શું છે એશિયાનનું એશિયન સીનું એકમાત્ર ઘર ગણવામાં આવે છે બરાબર છે એશિયન સી નું એકમાત્ર ઘર ગણવામાં આવે પણ હવે નથી ગણવામાં આવતું શું કામ તો એ કે બરડો બરડો વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી આ ડબલયુએસ એટલે શું થાય વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી એને એશિયાઈ લા એશિયા સી એશિયા સી નું બીજું ઘર તરીકે પ્રસ્તાવિત કરી રહ્યા છે બરાબર બીજા ઘર તરીકે પ્રસ્તાવિત કરી રહ્યા છે બર્ડા વાઇલ્ડ લાઈફ સેન્ચુરીને બરાબર છે અને બીજું એક બીજી ઘટના શું બની હતી તો એ કે બીજી ઘટના એમાં એવી બની હતી કે રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસ રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસ કઈ જગ્યાએનું આયોજન થયું ભાઈ તો એ કે અમદાવાદ ખાતે ક્યાં આગળ અમદાવાદ ખાતે ચલો ક્લિયર છે તો ગુજરાત આ બે આમ તો ઘણા બધા પોઈન્ટ છે પણ અત્યારે હાલમાં તમારે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી કન્ફ્યુઝ કરે એવી બે વસ્તુ છે બર્ડા બરડા વાઇલ્ડલાઇફ સેન્ચુરીને એશિયાઈ સીના બીજા ઘર તરીકે પ્રસ્તાવિત કરી રહ્યું છે અને બીજું શું છે તો કે રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસ એનું આયોજન ક્યાં થવા જઈ રહ્યું છે તો કે અમદાવાદ ખાતે એનું આયોજન થવા જઈ રહ્યું છે તો આટલી વસ્તુ શેમાંથી થઈ તો એ કે ગુજરાતમાંથી અને રાષ્ટ્રીય તમિલ સંગમ છે રાષ્ટ્રીય તમિલ સંગમ એ કયા જગ્યાએ યોજાયું તો ગુજરાતના સોમનાથ ખાતે એનું ઉદ્ઘાટન કોણે કર્યું ભાઈ રાજનાથ સિંહ રાજનાથ રાજનાથસિંહ શું છે આપણા ડિફેન્સ મિનિસ્ટર છે ઓ ભાઈ ડિફેન્સ મિનિસ્ટર હોમ મિનિસ્ટર નહીં ડિફેન્સ મિનિસ્ટર હોમ મિનિસ્ટર કોણ છે ભાઈ આપણા અમિતભાઈ શાહ મોટાભાઈ બરાબર છે અમિતભાઈ શાહે ડિફેન્સ હોમ મિનિસ્ટર છે અને ડિફેન્સ મિનિસ્ટર કોણ છે રાજનાથ સિંહ દ્વારા એનું ઉદઘાટન કરવામાં આવ્યું સમાપન કોના દ્વારા કરવામાં આવ્યું હતું કે સમાપન ખુદ ગબ્બર પીએમ મોદી આવ્યા હતા બરાબર છે એના દ્વારા રાષ્ટ્રીય તમિલ સંગમ જે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો સોમનાથ ખાતે એનું સમાપન કરવામાં આવ્યું હતું ચલો વિશ્વ ધરોહર અથવા તો વિરાસત અથવા તો હેરિટેજ ડે બરાબર છે બધાને ખબર છે કે ક્યારે ઉજવાય ભાઈ અઢાર એપ્રિલ અઢાર એપ્રિલના દિવસે બરાબર છે અઢાર એપ્રિલના દિવસે વિશ્વ ધરોહર વિશ્વ ધરોહર કયો વિરાસત કયો હેરિટેજ કયો બધું ક્યારે ઉજવાય તો એ કે અઢાર એપ્રિલના દિવસે કોના દ્વારા ઉજવાય છે તો કે યુનેસ્કો દ્વારા યુનેસ્કો દ્વારા બરાબર છે ક્યારથી ઉજવાય છે તો એ કે ઓગણીસો બોતેર થી ઓગણીસો થી વર્લ્ડ હેરિટેજ સાઇટ ડિક્લેર કરાય છે વર્લ્ડ હેરિટેજ

હેરિટેજ ચેન્જીસ શું છે હેરિટેજ ચેન્જીસ અચ્છા બરાબર છે તો હવે આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં કેટલી પ્લેસ છે તો એક 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 રાણકી વાવ છે એક રાણકી વાવ છે બરાબર છે એના પછી આપણે વાત કરીએ તો ચાપાનેર છે અમદાવાદ શહેર છે અને બીજું શું છે ભાઈ ધોળાવીરા છે અચ્છા ક્યારેક ક્યારે બન્યું આ બે હજાર એકવીસમાં અને સાઇટ ડિક્લેર હેરિટેજ સાઇટ ડિક્લેર કરવામાં આવી હતી અમદાવાદને બે હજાર સત્તરમાં ડિક્લેર કરવામાં આવી હતી ચાપાનેરને બે હજાર ચૌદમાં ને આને બે હજાર ચારમાં બરાબર એટલે ગુજરાતની ચાર સાઈટ થઈ ભાઈ ચાર હેરિટેજ સાઈટ થઈ બરાબર છે રાણકી વાવ ચાપાનેર અમદાવાદ અને ધોળાવીરા કચ્છનું ધોળાવીરા બરાબર કચ્છના ધોળાવીરાને બે હજાર એકવીસમાં અમદાવાદને બે હજાર સત્તરમાં એ પછી આપણે વાત કરીએ તો કે કે ચાંપાનેર ચાંપાનેરની વાત કરીએ તો ચાંપાનેરને ક્યારે બે હજારને ચૌદમાં અને રાણકી વાવને બે હજારને ચારમાં વિશ્વ ધરોહર સ્થળ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા ચલો ક્લિયર છે આટલી વસ્તુ સૂર્યાંશુ નામ પરથી શું લાગે કે સૂર્ય માટેનો કોઈ ઈસરોનો એક મિશન હશે એનું નામ સૂર્યાંશુ આપવામાં આવ્યું હશે બરાબર છે તો ભાઈ નહીં તમારી ધારણા ખોટી છે બરાબર છે સૂર્ય માટે જે ઈસરોનું મિશન છે એનું નામ તો આદિત્ય એલવન આપવામાં આવ્યું છે તો આ સૂર્યાંશુ શું છે ભાઈ તો કે સૂર્યાંશુ ભારતની પ્રથમ સૌર આધારિત સૌર આધારિત શું છે

કરાયું ચલો એના પછી કિરીટ પારિક સમિતિ ચલો કિરીટ પરીક્ષા સમિતિ જો કોઈ પણ એક્ઝામ હોય ને તેમાં સમિતિ પૂછે ને એટલે આપણે ડબ્બા ડોલો ભાઈ મૂકી જ દેવાના અત્યારે ગીવઅપ જ કરી દેવાનું બરાબર છે અને એમાંય આવા હોય કિરીટ પરીક્ષા સમિતિ ને બાકી બધા નામ હળતા મળતા હોય કોઈ દીધી સાંભળા ન હોય એવા નામ હોય એટલે હાવ વાત પૂરી થઈ ગઈ ભાઈ એવું નહીં કરવાનું બરાબર સમિતિ કરવી જરૂરી છે તો શું છે ભાઈ કિરીટ પરીક્ષ સમિતિ શેની માટે છે તો એ કે સી જી અથવા તો પાઇપ શું છે સીએનજી ફૂલ ફોર્મ તો ખબર જ છે કોમ્પ્રોસ કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ અથવા તો પાઇપ ગેસ બરાબર છે પાઇપ ગેસ ના ભાવ નક્કી કરવા ભાવ નક્કી કરવા રચાયેલી સમિતિ શું છે ભાઈ તો એ કે સીએનજી અથવા તો પાઇપ ગેસ છે સીએનજી અથવા પાઇપ ગેસ છે એના ભાવ નક્કી કરવા માટે રચાયેલી જે સમિતિ છે એનું નામ શું આપવામાં આવ્યું છે તો કે કિરીટ પરીક્ષ સમિતિ નામ આપવામાં આવ્યું છે ખાસ યાદ રાખજો કિરીટ પરીક્ષ સમિતિ શેની માટે તો એ કે સીએનજી અને પાઇપ ગેસના ભાવ નક્કી કરવા માટે રચવામાં આવેલી સમિતિ એને શું કહેશું તો એ કે કિરીટ પરીક્ષ સમિતિ કહેશું ચલો ક્લિયર વધી આગળ વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ ચલો વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ એટલે આપણે એમ પૂછીએ ને ઘણીવાર સ્ટુડન્ટને કે વાયબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ ક્યાંથી શરૂ થયો એટલે અલગ અલગ નામ આવે ડાંગ ગરબાડા દાહોદ બરાબર છે ભાઈ એવું નથી વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ ગુજરાતને રિલેટેડ છે જ નહીં એ શું છે રાષ્ટ્રીય સ્તર ઉપરનો એક પ્રોગ્રામ છે શું છે ભાઈ રાષ્ટ્રીય સ્તર ઉપરનો પ્રોગ્રામ છે ક્યાંથી અરુણાચલ પ્રદેશથી આની શરૂઆત કરવામાં આવી અરુણાચલ પ્રદેશથી શરૂ કરાયું શું કામ વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ તો એ કે અરુણાચલ પ્રદેશ કેવું એનું જીઓગ્રાફિકલ લોકેશન શું છે તો એ કે ચીનની આજુબાજુનું ભાઈ બરાબર ચીનનો એકદમ સરહદી વિસ્તાર આવે છે તો ચીનની આજુબાજુના જેટલા વિસ્તાર છે એ વિસ્તારને ડેવલપ કરવામાં આવે ઇન્ડિયાના ઇન્ડિયાના જેટલા ભાગ છે જે ચીનની બોર્ડરને આજુબાજુ અથવા તો નજીકના વિસ્તાર છે બરાબર છે ચીનની સરહદની નજીકના ભારતીય વિસ્તારો ડેવલપ કરવા આ પ્રોગ્રામ ચલાવાયો છે વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ બરાબર છે વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ એની માટે ચલાવવામાં આવ્યો છે અને કોના દ્વારા ગૃહમંત્રી ગૃહમંત્રી દ્વારા ચાલુ કરાયું હતું બરાબર છે કોણ છે ગૃહમંત્રી ભાઈ આપણા મોટા ભાઈ અમિત શાહ ચલો ક્લિયર છે ભાઈ વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ ખાસ યાદ રાખજો ગુજરાત રિલેટેડ નથી એનું મેઇન કામ શું છે તો એ કે ચીનની બોર્ડરની આસપાસ આવેલા ભારતના ભારતના એવા વિસ્તારો એમાં ડેવલપમેન્ટ કરવું બરાબર છે એમાં લાઈટ છે પાણી છે શિક્ષણ છે ઇન્ડસ્ટ્રી છે વ્યાપાર છે એની માટે ને કાંઈક નવો ડેવલપમેન્ટ કરવું બરાબર એની માટે વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ ચાલુ કરવામાં આવ્યો છે ક્યાંથી ચાલુ કરાયો છે ભાઈ અરુણાચલ પ્રદેશથી ચાલુ કરાયો છે કોના દ્વારા ચાલુ કરાયો છે અમિત શાહ દ્વારા જે આપણા ગૃહમંત્રી છે બરાબર એના દ્વારા શરૂ કરાયો છે તો આ થયો વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ ચલો નેક્સ્ટ ઇન્ટરનેશનલ બિગ કેટ અલાયન્સ ચલો ઘણીવાર અત્યારે હમણાં અત્યારે ટોક ઓફ ધ ટાઉન નો ભાઈ ચર્ચાના ચકડોળે છે ઇન્ટરનેશનલ બિગ કેટ અલાયન્સ શું છે ઇન્ટરનેશનલ બિગ કેટ અલાયન્સ પહેલાં તો બિગ કેટ એટલે શું થાય તો એ કે બિગ કેટ એટલે આમ છે ને દીપડો છે ચિત્તો છે વાઘ છે બિલાડી છે આવી એવી પાંચ પ્રજાતિ છે જે કેટમાં ગણાય બરાબર બિગ કેટ એ પાંચ પ્રજાતિ છે તો એની માટે ઇન્ટરનેશનલ બિગ કેટ અલાયન્સનું આયોજન કરવામાં આવ્યું છે બરાબર છે પીએમ દ્વારા પીએમ મોદી દ્વારા ક્યાં ભાઈ પીએમ મોદી દ્વારા પ્રોજેક્ટ ટાઈગર પ્રોજેક્ટ ટાઈગર બરાબર છે એના પચાસ વર્ષ પૂર્ણ થયા એ ઉપલક્ષમાં ક્યાં ગયા કે બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન બાંદીપુર રાષ્ટ્રી બાંદીપુર ટાઈગર રિઝર્વ બરાબર છે ક્યાં છે ભાઈ બાંદીપુર ટાઈગર રિઝર્વ તો કે બાંદીપુર ટાઈગર રિઝર્વ ક્યાં છે કર્ણાટક ખાતે બરાબર આ બાંદીપુર ટાઈગર રિઝર્વથી બરાબર છે આ બી કેટ એલાયન્સનું એને બી કેટ એલાયન્સનું એને એક લીલી ઝંડી આપવામાં આવી કે આવું બી કેટ એલાયન્સ આપણે ક્યાં બનાવવામાં આવશે તો એ કે પીએમ મોદી દ્વારા પ્રોજેક્ટ ટાઈગરને પચાસ વર્ષ પૂર્ણ થવા બદલ ક્યાં આગળથી તો એ કે બાંદીપુરથી બાંદીપુરથી બરાબર બાંદીપુર ટાઈગર રિઝર્વ ક્યાં એવું છે તો કે બાંદીપુર ટાઈગર રિઝર્વ આવ્યું છે કર્ણાટક ખાતે તો કર્ણાટક ખાતેથી આ વસ્તુની શરૂઆત કરવામાં આવી છે બરાબર એના સંસ્થાપક એનો સંસ્થાપક દેશ સંસ્થાપક દેશ તો ભારત કહેવાય પણ હવે દેશમાં કોણ જોડાણું છે ભાઈ એના સંસ્થાપક દેશમાં નેપાળ જોડાણું છે કોણ જોડાણું છે ભાઈ નેપાળ જોડાણું છે નેપાળ બરાબર છે ચલો તો હવે નેપાળ જોડાણું છે તો નેપાળની આપણે વાત કરીએ તો નેપાળના નવા રાષ્ટ્રપતિ નેપાળના હમણાં જ નવા રાષ્ટ્રપતિ એક અપોઈન્ટ થયા છે જો આપણે સાથે સાથે બીજું કરંટ કરતા જશું એક નેપાળ આવ્યું તો નેપાળને રિલેટેડ બધું જ કરી નાખીએ કે નેપાળમાં શું શું છે તો એક એક નેપાળના નવા રાષ્ટ્રપતિ શું છે રામચંદ્ર પેન્ડોલા રામચંદ્ર પેન્ડોલા આ નવા નેપાળના રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત થયા છે અચ્છા બીજું નેપાળે શું કર્યું છે તો એક એક આપણા ચીફ ઇલેક્શન કમિશનર કોણ છે રાજીવ કુમાર એને નેપાળની ચૂંટણીમાં વિશેષ નિરીક્ષક તરીકે ખાસ આમંત્રણ અપાયું છે બરાબર છે ખાસ આમંત્રણ અપાયું સીઈસી કુમારને બરાબર છે ચીફ ઇલેક્શન કમિશનર ઇન્ડિયાના છે આપણને બધાને ખબર ચીફ ઇલેક્શન કમિશનરની નીચે બે કમિશનર હોય બરાબર મેઇન કોણ હોય સીઈસી એની નીચે બે બ્રેકેટ પડે એક ઇલેક્શન કમિશનર અને બીજા ઇલેક્શન કમિશનર પણ મેઇન કોણ હોય સીઈસી હોય અને કોણ છે એ કુમાર છે એને નેપાળની ચૂંટણી નેપાળ સરકારે એની નેપાળની ચૂંટણીમાં એક વિશેષ નિરીક્ષક તરીકે આમંત્રિત કર્યા છે તો આ વાત થઈ નેપાળની અને નેપાળના નવા રાષ્ટ્રપતિ કોણ છે ભાઈ તો નેપાળના નેપાળના નવા રાષ્ટ્રપતિ છે રામચંદ્ર પંડોલા અને નેપાળ શું છે બિગ કેટ અલાયન્સનું સંસ્થાપક સભ્ય સદસ્ય બની ગયું છે નેપાળ શું છે ભાઈ તો કે કે બિગ કેટ અલાયન્સનું સંસ્થાપક દેશ બની ગયું છે નવા રાષ્ટ્રપતિ રામચંદ્ર પંડોલા છે સી સી નેપાળની ચૂંટણીમાં વિશેષ નિરીક્ષક તરીકે આમંત્રિત કરાયા ચલો આટલી વાત થઈ નેપાળની ચલો હવે વાત કરીએ આપણે ઓગણીસ એપ્રિલ બરાબર છે અઢાર સત્તર એપ્રિલ અઢાર એપ્રિલ જોયું હવે આપણે ઓગણીસ એપ્રિલના કરંટ અફેર્સની વાત કરીએ તો વિઝડન વિઝડન એલમેન્ટનો લીડિંગ ક્રિકેટ ઓફ ધ યર બરાબર છે વિઝડન ક્રિકેટર ઓફ ધ યર એમાં કોને જાહેર કરવામાં આવ્યા છે એક મિનિટ પેનનો કલર બદલી બદલે છષ્ટ મિનિટ વિઝડન આલ્મન્ટકો ક્રિકેટર ઓફ ધ યર બરાબર છે તો એમાં વર્લ્ડ લીડિંગ

વર્લ્ડ લીડિંગ ક્રિકેટર તરીકે કોણ છે બેન સ્ટોક્સ અને છે પ્લેયર પ્લેયર ઓફ ઓફ ધ ધ યર યર કોને સૂર્યકુમાર યાદવ સૂર્યકુમાર યાદવને બરાબર છે ટી ટ્વેન્ટી પ્લેયર ઓફ ધ યર સૂર્યકુમાર યાદવ આ સૂર્યકુમાર યાદવ ક્યાંના છે ભાઈ ભારતના જ છે ભારતના વિસ્ફોટક બેટ્સમેન છે અને વિઝડન વિઝડન ટ્રોફી ટ્રોફી કોને મળી છે તો આ શું છે વિઝડન એલમેન્ટ નો લીડિંગ ક્રિકેટર ઓફ ધ યર એમાં વર્લ્ડ લીડિંગ ક્રિકેટરમાં બે જણાને બેન સ્ટોક્સ ને બે થુનિ બંને ઇંગ્લેન્ડના છે ટી ટ્વેન્ટી ક્રિકેટર ઓફ ધ ટી ટ્વેન્ટી પ્લેયર ઓફ ધ યર કોને સૂર્યકુમાર સૂર્યકુમાર યાદવને જે ભારતના છે અને વિઝડન ટ્રોફી કોને મળ્યું છે તો કે બેરિસ્ટોને મળ્યું છે ચલો ઓકે એના પછીની વાત કરીએ એફ આઈસ હોકી વિમેન્સ એશિયા એશિયાનિયા ચેમ્પિયનશીપ જો આવી રીતે છે એશિયા ઓશિનિયા ચેમ્પિયનશીપ આવી રીતે જ બોલાય શું બોલાય એફ આઈસ હોકી વિમેન્સ એશિયા ઓશિનિયા ચેમ્પિયનશીપ હવે સાહેબ આ નવું શું આવ્યું તો એ કહે કે અત્યાર સુધી તમે હોકી તો જોઈતી એમાં મહિલા હોકી પણ જોઈ હતી પણ હવે શું આવી ભાઈ તો એ કહે કે આઈસ હોકી આવી શું આવી આઈસ હોકી બરાબર છે આઈસ હોકી ચેમ્પિયનશીપ કઈ જગ્યાએ આયોજિત થશે ભાઈ કઈ જગ્યાએ આયોજિત થશે આ તો એ કહે કે થાઈલેન્ડ ખાતે થાઇલેન્ડ ખાતે આ આયોજિત થશે એમાં ભારતનું પ્રતિનિધિત્વ ભારતના કેપ્ટન તરીકે કોણ જશે જો નામ યાદ રાખજો ભારતના જે વુમન્સ ટીમના જે આઈ સોકી ચેમ્પિયનશિપ છે એના કેપ્ટન તરીકે કોણ જશે તો એક એક એના કેપ્ટન તરીકે જશે સેવાંગ સેવાંગ ચેસ કીટ સેવાંગ ચેસ કીટ અચ્છા આ સ્પોન્સર કોણ છે સ્પોન્સર કોને કર્યું છે તમને બધાને આઈપીએલની ખબર છે વુમન્સ લીગની ખબર છે તો એમ આમાં બી સ્પોન્સર આવશે કોણ આવશે તમ રોયલ એન્ફિલ્ડ આ બધાને તરત યાદ રહેશે હો ભાઈ રોયલ એનફિલ્ડ બરાબર રોયલ એનફિલ્ડ એ કઈ કંપની આવે તો એક આઈશર મોટર્સ કોના અંતર્ગત આવે આઈસર મોટર્સ અંતર્ગત આવે બરાબર જો એકલો ખાલી આપણે આઈસ હોકી ચેમ્પિયનશીપનું જોઈએ તો એવું નહીં ભાઈ એનફિલ્ડ આવ્યું તો એનફિલ્ડ કઈ કંપનીનું આવે છે રોયલ એનફિલ્ડ તો એ બી આપણને ખબર હોવી જોઈએ આઈસર મોટર્સનું અંતર્ગત આવે છે કરંટ કરવો તો સાથે જીકે કરો ભાઈ એકલું કરંટ ન કરો જીકે બી એવું જ પૂછશે કે જે કરંટમાં હશે બરાબર છે એટલે કરંટની સાથે જીકે એક બહુ જરૂરી વસ્તુ છે ચલો બરાબર છે તો ભારતના કેપ્ટન કોણ છે સેવાંગ ચેસકીટ છે સ્પોન્સર કોણ છે રોયલ એનફિલ્ડ છે આઈસર મોટર્સ છે અચ્છા જે આ આઈસ હોકી હોય એના બોલ એનો બોલ જે છે એને શું કહેવાય તો કે એને પક કહેવાય શું કહેવાય પીયુસી કે પક બરાબર એ બોલ હોય એને પક કહેવાય હવે રમત ગમત તમારા વિષયમાં છે તો રમતગમતમાં એઝ અ જીકે કરંટની સાથે કનેક્ટ કરવું હોય તો પૂછી લે કે આઈસ હોકીના બોલને શું કહેવાય તો આપણા ભાઈ શું થાય ડબ્બાડૂલ થઈ જાય ભાઈ આપણે હથિયાર મૂકી દેવા પડે આઈસ હોકીના બોલને શું કહેવાય પક કહેવાય એ અત્યારે જ શું કામ પૂછાણું તો કે આઈસ હોકી ચેમ્પિયનશિપ અત્યારે રમાવાની છે કઈ જગ્યાએ ભાઈ ઇન્ડોનેશિયામાં અરે થાઈલેન્ડમાં બરાબર અને ભારત તરફથી એના કેપ્ટન કોણ છે તો એ કહે કે સેવાંગ ચેસ કિટ છે સ્પોન્સર કોણ છે રોયલ એનફિલ્ડ છે રોયલ એનફિલ્ડ કઈ કંપની અંતર્ગત આવે તો કે આઈશર મોટર્સ અંતર્ગત આવે અને એ જે આઈસ હોકી છે એના બોલને શું કહેવાય તો એ કહે કે પક કહેવાય અચ્છા ચલો હવે આ મહિલા મહિલા હોકીની વાત આવી છે તો રાણી રામપાલ છે રાની રામપાલ જે આપણી નોર્મલ હોકી છે ફિલ્ડ હોકી એ વુમેન્સ છે એ ટીમના કેપ્ટન છે તો રાની રામપાલના નામ પરથી એક ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યું છે મેદાન બનાવવામાં આવ્યું છે કઈ જગ્યાએ ભાઈ તો એ કહે કે બરેલી યુપી ખાતે રાય બરેલી ખાતે બરાબર બરેલી ખાતે આ એક વસ્તુ યાદ રાખશું રાની રામપાલના નામ ઉપરથી યાદ બનાવવામાં આવ્યું છે અચ્છા નેક્સ્ટ હવે પછીની નેક્સ્ટ મેન્સ હોકી વર્લ્ડ કપ હોકી વર્લ્ડ કપ કઈ જગ્યાએ રમાશે તો એ કહે બે જગ્યાએ રમાશે ભાઈ બરાબર છે એક બેલ્જિયમમાં રમાશે કઈ જગ્યાએ બેલ્જિયમમાં રમાશે અને બીજો ક્યાં રમાશે ભાઈ નેધરલેન્ડ ખાતે રમાશે ચલો એક બેલ્જિયમમાં રમાશે એક નેધરલેન્ડ ખાતે રમાશે ચલો તો હવે આઈસ હોકી આપણે હરકી સરખી રીતે ખૂબ પહેલેથી કમ્પ્લીટ જોઈ લઈએ આઈઆઈએચએફ આઈસ હોકી એશિયા ઓસ્ટનિયા ચેમ્પિયનશીપ બરાબર છે એની અંતર્ગત શું હતું તો એ કે આઈસોકી ચેમ્પિયનશીપ ક્યાં રમાશે તો એક થાઈલેન્ડમાં રમાશે ભારત તરફથી એના કેપ્ટન કોણ છે શેવાંગ ચેસ્કીટ છે એના સ્પોન્સર કોણ છે તો કે રોયલ એન્ફિલ્ડ છે કઈ કંપની અંતર્ગત આવે છે તો કે આઈશર મોટર્સ અંતર્ગત આવે છે એ પછી આપણે વાત કરીએ કે આઈઝ હોકીના બોલને શું કહેવાય છે તો કે પક કહેવાય છે પીયુસી કે પક કહેવાય છે એના પછી આપણે વાત કરીએ કે ખાલી આઈઝ હોકી નહીં હવે આપણે ફિલ્ડ હોકી વુમેન્સની જે કેપ્ટન છે રાણી રામપાલ એ રાની રામપાલના નામ ઉપરથી એક મેદાનનું નામ પાડ્યું છે બરાબર તે મેદાન કઈ જગ્યાએ સ્થિત છે તો એ કહેવાય કે રાયબરેલી ખાતે સ્થિત છે એના પછી આપણે વાત કરી કે હવે પછીનો નેક્સ્ટ મેન્સ હોકી હોકી વર્લ્ડ વર્લ્ડ કપ કપ બરાબર એ ક્યાં રમાવાનો છે તો કે બે દેશમાં આયોજિત થવાનું છે એક બેલ્જિયમમાં અને એક નેધરલેન્ડમાં તો આટલી વસ્તુ હોકી રિલેટેડ થઈ હવે હોકીમાં આનાથી બાર પ્રશ્ન ન જઈ શકે બરાબર છે તો હવે નેક્સ્ટ આગળના ટોપિક ઉપર મૂવ કરીએ આપણે વ્યાપાર ભાગીદાર શું કે છે વ્યાપાર ભાગીદાર તો કે યુએસએ છે યુએસએ ભારતનું સૌથી મોટું વ્યાપાર ભાગીદાર બન્યું શું બન્યું ભાઈ વ્યાપાર ભાગીદાર બન્યું કોણ ભાઈ યુએસએ ચલો ક્લિયર છે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય શું કામ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હમણાં ચર્ચામાં છે તો એ કે બે હજાર બાવીસ ત્રેવીસના ફાઈનાન્શિયલ યોર બે હજાર બાવીસ ત્રેવીસના એક આંકડા બહાર પાડ્યા ફાઇનાન્શિયલ યર તો તમને ખબર હશે ક્યારથી થાય ફાઇનાન્શિયલ યર તો એ કે એક ચારથી એકત્રીસ ત્રણ બરાબર છે આને શું કહેવાય ફાઇનાન્શિયલ યર કહેવાય બરાબર છે એક એપ્રિલથી એકત્રીસ માર્ચ એને શું કહેવાય ફાઇનાન્શિયલ યર તો વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે ફાઇનાન્શિયલ યર બે હજાર બાવીસ ત્રેવીસના એક આંકડા બહાર પાડ્યા બરાબર છે એમાં શું થયું તો એક કે એમાં એક એવા રિપોર્ટમાં એવું કીધું કે નિકાસ છે ભારતની નિકાસ એમાં તેર પોઈન્ટ ચોર્યાસી ટકાનો તેર પોઈન્ટ ચોર્યાસી ટકાનો વધારો નોંધાયો બરાબર છે આયાતકાર દેશમાં આયાતકાર દેશમાં પ્રથમ ક્રમાંકે એસ એ રહ્યું નિકાસકાર દેશ નિકાસકાર દેશમાં પ્રથમ ક્રમાંકે ચીન રહ્યું આવો આંકડો બહાર પડાયો છે બરાબર આવો એક અહેવાલ બહાર પડાયો છે શું છે ફાઇનાન્શિયલ યર બે હજાર બાવીસ ત્રેવીસની વાત છે એક ચારથી લઈ અને એકત્રીસ ત્રણ સુધી ફાઇનાન્શિયલ યર ગણાય એને શું કીધું કે નિકાસમાં બરાબર છે નિકાસમાં તેર પોઈન્ટ ચોર્યાસી ટકાનો વધારો કહેવાય વધારો થયો બહુ સારી વસ્તુ કહેવાય નિકાસ એટલે શું થાય કે ભારતમાં કોઈ માલ બને છે ભારતમાં કોઈ વસ્તુ બને છે અથવા તો સેવા છે એનું બહાર મોકલવામાં આવે બરાબર એક્સપોર્ટ કરવામાં આવે આયાત એટલે શું કહેવાય ઇમ્પોર્ટ એટલે કે અંદર લઈ આવવામાં આવે બહારના દેશથી આપણા દેશમાં લઈ આવવામાં આવે એને આયાત અને નિકાસ એટલે શું થઈ કે ભારતથી આપણે બીજા દેશમાં વસ્તુ મોકલી અને નિકાસ એ તેર પોઈન્ટ ચોર્યાસી ટકાનો વધારો થયો બહુ સારી વસ્તુ કહેવાય કારણ કે એનાથી ઇકોનોમી બહુ સ્ટ્રોંગ બને બરાબર છે ચલો નિકાસ તેર પોઈન્ટ ચોર્યાસી ટકાનો વધારો થયો આયાતકાર દેશમાં પ્રથમ દેશ કયો બનીનો યુએસએ બનીનો અને નિકાસકારમાં પ્રથમ દેશ કયો બન્યો ચાઇના બન્યો બરાબર છે ચલો તો આ વસ્તુ કોને બહાર પાડી વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે બહાર પાડેલી છે ચલો એના પછીનો ટોપિક આઈપીએલમાં સૌથી ઝડપી સો વિકેટ ચલો આઈપીએલ અત્યારે ઇન્ડિયન પ્રીમિયર લીગ ચાલે છે તો બધાને ખબર જ છે બધા રોજ રાત્રે ટીવી જોતા જશે બરાબર છે તો ઇન્ડિયન પ્રીમિયર લીગમાં સૌથી ઝડપી સૌથી ઝડપી

તો આ વાત થઈ આપણે આ કરંટ અફેર્સની હવે આપણે જોઈ લઈએ કે એની અંતર્ગત શું શું આપણે એમસીક્યુ બની શકે પહેલી જ વસ્તુ છે જ્યુસ મિશન કોના દ્વારા કરાયું જ્યુસ મિશન કોના દ્વારા કરાયું તો મેં તમને પહેલાં જ કીધું હતું જ્યુસ મિશન કોના દ્વારા કરાયું યુરોપિયન સ્પેસ એજન્સી દ્વારા કરાયું ઈ એસ એ દ્વારા કરાયું બરાબર છે નાસા ઈસરો નહીં આવે નાસા ઈસરો અને સ્પેસેક્સ સ્પેસેક્સ તમને બધાને ખબર છે એલેન મસ્કનું છે તો એ નહીં આવે એના પછી આર ટ્વેન્ટી વન મેટ્રિક્સ એમ કોના દ્વારા વિકસ વિકસાવવામાં આવેલ મલેરિયાની રસી છે બરાબર છે કોના દ્વારા વિકસાવવામાં આવેલી મલેરિયાની રસી છે સાચો જવાબ શું આવશે ઓક્સફોર્ડ આવશે એના પછી ભારત મેલેરિયા મુક્ત લક્ષ્યાંક કયો રખાયો છે ભારત મેલેરિયા મુક્ત કરવાનો લક્ષ્યાંક કયો રખાયો છે તો એક આપણને બધાને ખબર છે બે ને ત્રીસ રખાયો છે કયો રખાયો છે ભાઈ બે હજારને ત્રીસ રખાયો છે ચલો એના પછી આપણે વાત કરીએ તો કે એનિમિયા મુક્ત ભારત લક્ષ્યાંક કયો છે ભારતમાંથી એનિમિયા મુક્ત થઈ જવું જોઈએ ભારત એનિમિયા મુક્ત દેશ બની જવું જોઈએ તો એની માટેનો જવાબ આવશે તમારો બે હજારને સુડતાલીસ લક્ષ્યાંક રખાયો છે બે હજાર સુડતાલીસ જો આ બધા ક્વેશ્ચન મેં અત્યારે કરાવ્યા એમાંથી તે એક્ઝામમાં કઈ રીતે પૂછાય એ વસ્તુ તમને બતાવું છું ચલો એના પછી સૌથી ધનિક મુખ્યમંત્રી કયા રાજ્યના છે તો આપણે વાત વાત કરી હતી વાય એસ આર જગન રેડ્ડી બરાબર જગનમોહન રેડ્ડી તો ક્યાંના હતા આંધ્રપ્રદેશના હતા અને જો સૌથી ઓછા ધનિક પૂછે તો કોણ આવે પશ્ચિમ બંગાળના મમતા બેનર્જી આવશે ચલો એના પછી એ દ્વારા બિઝનેસ લીડર ઓફ ધ ડિકેટ એવોર્ડ કોને અપાયો છે તો એ કહે કે એઆઈએન દ્વારા બિઝનેસ લીડર ઓફ ધ ડિકેટ કોને અપાયો છે કુમાર બિરલા બરાબર છે કુમાર મંગલમ બિરલાને અપાયો છે એ પછી સર્વાધિક અપરાધિક દેશોમાં પ્રથમ ક્રમાંકે કયો દેશ રહ્યો છે તો પ્રથમ ક્રમાંકે સિરિયા અફઘાનિસ્તાન પાકિસ્તાન અને વેનુઝુએલા એમાંથી કોણ રહ્યું છે ભાઈ વેનુઝુએલા પ્રથમ ક્રમાંકે રહ્યો છે ચલો તાજેતરમાં ભૂષણ એવોર્ડ કોને અપાયો છે લતા મંગેશકર આશા ભોસલે સચિન તેંડુલકર કે અપ્પા સાહેબ ધર્માધિકારી તો શું આવશે જવાબ અપ્પા સાહેબ ધર્માધિકારીને આ એવોર્ડ મળેલો છે મહારાષ્ટ્રભૂષણ બરાબર છે અપ્પા સાહેબ ધર્માધિકારી એનું નામ આપણે સાચું નામ બી આપણે જોયેલું હતું બરાબર છે અપ્પા સાહેબ ધર્માધિકારીનું એટલે ખાસ વસ્તુ આપણે ધ્યાન રાખશું ચલો આઈપીએલમાં સૌથી ઝડપી સો વિકેટ લેનાર પ્રથમ ભારતીય ખેલાડી કોણ છે જો ખાસ વસ્તુ અહીંયા પહેલો જ ઓપ્શન છે કગીશો રોબાડા પણ અહીંયા જુઓ શું કીધું છે ભારતીય ખેલાડી તો ભારતીય ખેલાડી કીધું હોય તો શું આવશે ભાઈ હર્ષલ પટેલ આવશે અને એમને કીધું હોત ભારતીય કાઢી નાખવું હોત તો કગિશોર બાળા આવત જે સાઉથ આફ્રિકાના ખેલાડી છે ચલો ભારતના મોનાલિસા તરીકે ક્યુ ચિત્ર ઓળખાય છે મેં તમને ત્યારે બી વાત કરી હતી જ્યારે લિયોનાર્ડ ધ વિંચીની વાત આવી હતી તો ભારતના મોનાલિસા તરીકે બની ઠનીનું નામ લેવાય છે બની ઠની ક્યાંનું છે ભાઈ રાજસ્થાનનું છે ક્યાંનું છે ભાઈ રાજસ્થાનનું છે ચલો એના પછીની વાત કરીએ આપણે હાલમાં જી ટ્વેન્ટી સ્પેસ લીડર્સ મીટનું આયોજન ક્યાં થયું હતું તો એ એક કે મેઘાલય ખાતે થયું હતું મેઘાલયમાં મેં તમને ત્રણેક વસ્તુ બનાવી હતી કે પ્રતિકૃષિ આવક છે એ સૌથી વધારે મેઘાલયમાં છે વાંગલા ઉત્સવ મેઘાલયમાં ઉજવાયું અને એશિયાનું પ્રથમ ડ્રોન ડિલિવરી હબ ક્યાં બનાવાયું છે મેઘાલય ખાતે બનાવાયું છે આ ત્રણ વસ્તુઓ અને ચોથી વસ્તુ શું હતી તો કે જી ટ્વેન્ટી સ્પેસ લીડર્સ સમિટનું આયોજન ક્યાં કરાયું હતું મેઘાલય ખાતે કરાયું હતું એના પછી બંધારણ ભારત રત્ન તેમજ પદ્મશ્રીના ડિઝાઇન ડિઝાઇનર નંદલાલ બોઝ કયા રાજ્યના વતની હતા તો મેં તમને ત્યારે કીધું તો બિહારના વતની હતા બરાબર શું આવશે જવાબ બિહાર આવશે એના પછી ગુજરાતના સૌથી વધુ પ્રદૂષિત શહેરમાં પ્રથમ ક્રમાંક પર કોણ સ્થિત છે અમદાવાદ વટવા અંકલેશ્વર અંકલેશ્વર સુરત કે રાજકોટ ક્યારે વાત કરી હતી કે જો પ્રથમ ક્રમાંક પૂછે તો શું આવશે તો એક અમદાવાદ વટવા આવશે બીજો ક્રમાંક પૂછે તમને બીજો ક્રમાંક તો બીજો ક્રમાંક અમદાવાદ સિટી આવશે ત્રીજો કે કોણ આવશે અંકલેશ્વર આવશે ત્રીજા ક્રમાંકે અને રાજકોટ કયા ચોથા ક્રમાંકે આવશે બરાબર છે આ વાત થઈ હતી આપણી દેશની પ્રથમ થ્રીડી પ્રિન્ટિંગ ઓફિસ ક્યાં બનાવાય છે મેં તમને કીધું હતું કે એનાથી કોસ્ટ ચાલીસથી પચાસ ટકા જેટલી નીચે આવી જાય છે તો એ ક્યાં કઈ જગ્યાએ બેંગ્લોર ખાતે બનાવાઈ છે બેંગ્લોર ખાતે બનાવાઈ છે બિઝનેસ ક્લાઇમેટ રેન્કિંગ કોના દ્વારા બહાર પડાય છે ચલો જો મેં તમને ત્યારે કીધું હતું કોના દ્વારા પહેલી વાર આવશે બરાબર પહેલાં સૌથી પહેલાં એ આવશે પછી કોણ પહેલું રહ્યું એ બધું તો પછીની વાત છે તો પહેલાં કોના દ્વારા બહાર પડાયું છે ઇકોનોમિક ઇન્ટેલિજન્સ યુનિટ વર્લ્ડ બેંક આઈએમએફ કે યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ તો કોના દ્વારા બહાર પડાયું છે ભાઈ ઇકોનોમિક ઇન્ટેલિજન્સ યુનિટ ઈ યુ દ્વારા બરાબર ઇકોનોમિક ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા શું તો એ કે બિઝનેસ ક્લાઇમેટ રેન્કિંગ બહાર પડાયું છે ચલો એના પછી બિઝનેસ ક્લાઇમેટ રેન્કિંગ બે હજાર ત્રેવીસમાં ભારતનું સ્થાન શું છે તો મેં અત્યારે બી વાત કરેલું ભારતનું સ્થાન કેટલામું છે વીસમું છે ફર્સ્ટ ક્રમાંક ઉપર કોણ હતું ભાઈ ફર્સ્ટ ઉપર હતું સિંગાપુર ત્યારે આપણે વાત થયેલી ફર્સ્ટ ઉપર સિંગાપુર છે બરાબર છે ચલો વધી આગળ કયો દેશ વર્ષ બે હજાર અઠ્યાવીસ સુધીમાં ચંદ્ર પર પરમાણુ ઉર્જા મથક બનાવવાની યોજના ઘડી રહ્યું છે અમેરિકા ચાઇના રશિયા કે ભારત તો મેં તમને કીધું હતું કે ચાઇના હવે નવું કાવતરો કરી રહ્યું છે બરાબર છે અને કાંઈક ને કાંઈક દિવસે દિવસે નવું કરવા જોઈએ તો બે અઠ્યાવીસ સુધીમાં ચંદ્ર ઉપર પરમાણુ ઉર્જા મથક સ્થાપિત કર્યું છે આઠ એનું આયોજન કરવામાં આવે આવવાનું છે એ બી વાત થઈ હતી આપણે ડીઆરડીઓ દ્વારા ઉત્કૃષ્ટ કેન્દ્ર કઈ જગ્યાએ સ્થપાયું હતું કે આઈઆઈટી હૈદરાબાદ ખાતે સ્થપાયું આપણે ત્યારે વાત થઈ હતી ત્યારે આપણે એની સાથે એ બી વાત કરી હતી કે ટચલેસ ફિંગરપ્રિન્ટ ક્યાં આઈઆઈટી મુંબઈ દ્વારા યુઆઈડીઆઈ સાથે કર્યું હતું દૂધમાં ભેળસેળ ન થાય એની માટેનો વિકાસ આઈઆઈટી મદ્રાસ દ્વારા કરવામાં આવ્યો હતો બરાબર છે આ બધી વાત આપણે ત્યારે અને આઈઆઈટી કાનપુરે રિલાયન્સ લાઈફ સાયન્સને જીન થેરાપી ટેકનોલોજી માટે લાઇસન્સ ઇસ્યુ કર્યું હતું એ વાત આપણે ત્યારે કરેલી હતી જો કરંટ આવી રીતે તમે યાદ રાખશો ને કનેક્ટ કરી શકશો તમે કે આઈઆઈટીની વાત આવે એટલે આઈઆઈટીની આ ત્રણ વસ્તુ આપણને ખબર હોવી જ જોઈએ બરાબર છે ચલો કાઠિયાવાડના વાઘ તરીકે કોને ઓળખાય છે તો કે વાઘજી ઠાકોર બીજાની આપણે વાત થઈ હતી વાઘજી ઠાકોર બીજાની વાત થઈ હતી એશિયાના કુસ્તી ચેમ્પિયનશીપ બે હજાર ક્યાં દેશમાં કરવામાં આવ્યું હતું એશિયન કુસ્તી ચેમ્પિયનશીપ બે હજાર ત્રેવીસ તો એ કે એ ભાઈ કઝાકિસ્તાનમાં કરવામાં આવ્યું હતું જો અહીંયા ઓપ્શન કેવા છે પોલેન્ડ તઝાકિસ્તાન કઝાકિસ્તાન કિર્ગિસ્તાન ખાસ યાદ રાખશું ક્યાં આવશું ભાઈ કઝાકિસ્તાનના અસ્થાના ખાતે કરવામાં આવ્યું હતું કઈ જગ્યાએ અસ્થાના ખાતે ચલો બરાબર છે ઓકે અને ભારતનું ઇન્ડિયા કેટલા મારે રેન્ક ઉપર જુતું એમાં ઇન્ડિયા સેવન્થ પોઝિશન ઉપર જુતું ચલો તો આ વાત થઈ ચાર દિવસના કરંટ અફેર્સની તો આશા રાખું છું કે તમને કરંટ અફેર્સ ગમ્યું હશે કાંઈક નવું નોલેજ મળ્યું હશે તો આવી રીતે જ આપણે વીકલી કરંટ અફેર્સ છે એ બે તબક્કામાં આપણે પૂરું કરીશું ત્રણ દિવસનું અને ચાર દિવસનું જેથી વાંચવામાં બી તમને ઇઝી રહે યાદ રાખવામાં બી ઇઝી રહે અને એક્ઝામમાં તરત આવડી જાય બરાબર ચલો તો કેવું લાગ્યું છે કોમેન્ટ બોક્સમાં તમે જણાવી શકો છો તો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી જય હિન્દ થેન્ક યુ